તો છોટા ઉદેપુર જિલ્લાના નજીકથી પસાર થતી હેરણ નદીમાં અસંખ્ય કહી શકાય તેટલી માછલીઓના મોત નીપજ્યા હતા માછલીઓના મોત કયા કારણથી થયા તે હાલ ચોક્કસ જાણી શકાયું નથી પણ ગામ લોકો માછલી પકડનારાઓને માછલી પકડવા માટે કોઈ ઝેરી પદાર્થ નાખ્યો હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે હેરણ નદીના કિનારે પડેલી અસંખ્ય માછલીઓને લઈને વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે નદી કિનારા ઉપર લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે નદીનું પાણી દૂષિત થવાને લઈને ગામના લોકો પોતાના ઢોરને પણ નદીનું પાણી નથી પીવડાવી રહ્યા તો કેટલાક લોકો માછલી પકડીને માછીમારો તેને વેચવા લઈ ગયા હોય લોકોના સ્વાસ્થ્યને પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરી રહી છે આજે સવારે હું મારા ખેતર ઉપર આવતા નદી પર તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભાઈ નદીના ડેમના નીચાનવાસ ઉપર પાણી ઉપર મરેલી માછલીઓ ઢગલા બંધ જેને કહેવાય કે મોટા લોટની અંદર મરેલી માછલીઓ હતી ઉપર જ એટલે કંઈ ખબર ના પડી કે ભાઈ કઈ રીતના મરી ગઈ છે અને શું થયું કે કોઈ કોઈકે દવા નાખી છે કે કયા કારણસર મરી ગઈ કંઈ ખબર નથી પડતી પરંતુ જો કોઈ કે દવા નાખી હોય અને આ માછલીઓના મોત થયેલા હોય તો અમારે અહીંયા ઢોરઢાકર બી એટલા બધા પાણી પીવા માટે આવે છે તો કાલ ઉઠીને કોઈ તકલીફ થાય તો એનું શું કરવું અમારે અને બીજું કારણ કે ભાઈ આટલી બધી માછલીઓ નદીની ની અંદર મરવાથી કાલ ઉડીને સમજી લો કે ભાઈ કઈક આ માછલીઓના કારણે કઈક રોગચારો ફાટી નીકળે તો પછી અમારે શું કરવું આડબંધી અંદર ની બાજુ કોઈ પણ માછલીના ના મોત થયા નથી તો આડબંધી બીજી બાજુ અસંખ્ય માછલીઓના મોત થતા વિસ્તારના લોકો માછલી પકડનારાઓનું કોઈ કૃત્ય ગણાવી રહ્યા છે ચોમાસાના સમયે પુષ્કળ પ્રમાણમાં માછલીઓ આવતી હોવાથી આસાનીથી માછલી પકડી લેવા માટે આ લોકોએ કોઈ ઝેરી પદાર્થ પાણીમાં નાખનાર પકડાઈ જાય તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે સલમાન મેમણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર